નવરાત્રિ એટલે માં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા અને આરાધના કરવાનો તહેવાર. આપણા હિન્દુ શાસ્ત્રોમાં નવરાત્રિ દરમિયાન બાળાઓની પૂજા અર્ચના કરવાનો વિશેષ મહત્વ હોય છે. ત્યારે રાજકોટના એક એનજીઓ દ્વારા શહેરમાં આંગણવાડીમાં આવતી નાની નાની બાળાઓની પૂજા કરીને નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ એનજીઓ દ્વારા નવરાત્રિના નવ દિવસો દરમિયાન અલગ અલગ આંગણવાડીમાં જઈને બાળાઓની પૂજા કરવામાં આવી રહી છે. આ નવરાત્રિ એટલે આપણા હિન્દુ માટે ખૂબ જ જે કહેવાય કે શક્તિ અને ભક્તિનું પર્વ છે. નવરાત્રિ એટલે નવદુર્ગાનું પૂજન અને અર્ચન કરવાનો આ સમય છે. જ્યારે સર્વિસમાં એનજીઓ પરિવારને આ વિચાર આવ્યો કે ભાઈ આપણે હિન્દુ ધર્મ અનુસાર શાસ્ત્રોક અનુસાર છે એ આપણે નવરાત્રિનો તહેવાર ઉજવવો છે, તો આંગણવાડીમાં જે આવતી નાની નાની બાળાઓ છે એ બાળાઓનું અમે પૂજન કરવાનું નક્કી કર્યું અને નવરાત્રિના નવ દિવસ અમે નવ અલગ અલગ આંગણવાડીમાં લગભગ 250 જેટલી દીકરીઓનું છે એનું શાસ્ત્રોક વિધિ અનુસાર પંચામૃત્ય એમના પગ ધોઈ એમની આરતી ઉતારી એમને લાણી વિતરણ તથા ભોજન સમારંભનું પણ આયોજન કર્યું છે. એનજીઓ દ્વારા બાળાઓના પહેલા પંચામૃત્યથી પગ ધોવામાં આવે છે અને તેમની આરતી ઉતારવામાં આવે છે. આ બાળાઓને ભેટ સ્વરૂપે લાણીનું વિતરણ પણ કરવામાં આવે છે. આ બાળાઓને આંગણવાડીમાં વિવિધ પ્રકારનું ભોજન પણ કરાવવામાં આવે છે. જ્યારે આ બાળાઓની પૂજા કરવામાં આવે છે ત્યારે આ બાળાઓના ચહેરા પર તે જ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. જ્યારે અમે કોઈ પણ વાર તહેવાર વિશે વિચારી છીએ ત્યારે આપણા જે વાર તહેવારો છે એમની સાથે ક્યાંક ને ક્યાંક સાયન્સ પણ જોડાયેલું છે, ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું છે. તો જ્યારે અમે બુક્સ વાંચતા હોઈએ છીએ અને જ્યારે સર્વિસ માઇલ પરિવારના સભ્યો ભેગા થઈએ છીએ ત્યારે વિચાર કરીએ છીએ કે ભાઈ આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે ધર્મ છે એ ધર્મને સંસ્કૃતિનું સમન્વય કરી અને ધર્મને સંસ્કૃતિ સાચવવાનું આપણે કામ કરીએ. તો એ સમયમાં અમને એવો નવરાત્રિમાં વિચાર આવ્યો કે ભાઈ આપણું જે ધર્મ કે આપણું જે સંસ્કૃતિ કે એ અનુસાર જ આપણે આ ઉજવણી કરવી જોઈએ વાર તહેવારની. આજે નવ આંગણવાડી છે. આમ જોવો તો રાજકોટની અંદર લગભગ 343 આંગણવાડી છે, પણ આજે 17 જેટલી આંગણવાડીઓ છે કે જેમાં અમારે અઠવાડિયે લગભગ 3 કે 4 વખત વિઝિટ કરવાનું થાય છે. દીકરા દીકરીઓને જે કંઈ ઘટતું હોય છે એ ઘટતું પણ અમારા એનજીઓ તરફથી અમે પ્રોવાઈડ કરી છીએ. એટલે આંગણવાડીમાં જે નવ આંગણવાડી છે કે જ્યાં ખરેખર પેરેન્ટ્સ પણ એક્ટિવ છે અને અમારા જે આંગણવાડીના બહેનો છે એ બહેનો પણ એક્ટિવ છે, કારણ કે જે પારિવારિક માહોલ છે પારિવારિક માહોલ અમને ત્યાંથી મળી રહ્યા છે, એટલા માટે જ અમે આ નવ આંગણવાડી એવી પસંદ કરી છે કે જ્યાં ખરેખર આવું કાર્ય થઈ શકે. ખૂબ જ સરસ. અમારા જે સર્વિસ માઇલ પરિવારના સભ્યો છે, અમારા આંગણવાડીના બહેનો છે, દીકરીઓના જે માતા પિતાઓ છે, અમને ખૂબ સરસ સપોર્ટ મળ્યો છે. અને જે દીકરીઓ છે એ અલગ અલગ માતાજીઓનું રૂપ બનીને આવે છે. ત્યારે ખરેખર આપણે એમનું પૂજન અર્ચન કરતા હોઈએ છીએ ત્યારે સાક્ષાત માં જગદંબા છે એ આંગણવાડીમાં આવ્યા હોય એવું અમે ફીલ કરી રહ્યા છીએ.